ગુડ ડીડ્સ ની વાત કરીએ એટલે મને એક વિષય યાદ આવે છે કે આપના ધર્મમાં એવું ખાસ જોવામાં આવતું હોય છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય એના પછી એની કેવા પ્રકારની પ્રક્રિયા હોય છે, એના એના લઈને ઘણા બધા નેગેટિવ થોટ્સ સમાજમાં પ્રવર્તતા હોય છે કે આવું કેમ, તો એના વિષય પર જરા પ્રકાશ. તમે બહુ એક સરસ ક્વેશ્ચન પૂછ્યો, થેન્ક યુ ફોર ધેટ. તમે બી અમુક સારું કર્યું છે. ધ ક્વેશ્ચન ગોઝ લાઈક ધીસ કે અમારે વર્ષોથી આજ ચાલે છે અને અમારી એ સોચ એ છે કે આપણું જયારે બોડી આપણે જયારે મરી જઈએ ત્યારે બી આપણું બોડી કોઈને કામ લાગવું જોઈએ. જેમ અત્યારે આપણે ઓર્ગન ડોનેશન ની વાત કરીએ છીએ, અમે વર્ષોથી એ માનીએ છીએ કે જયારે લેટસ નોર્મલી બીજા રિલિજનોમાં તમને અગ્નિદહન કરે યા તમને બરી કરી દે, અમારું બોડી એ લોકો કઈ રીતે ડીકમ્પોઝ કરાવે કે એ લોકો અમારે ટાવર ઓફ સાયલન્સ કહેવાય, એટલે આમ ઉપર એકદમ હિલલોક પર હોય, કુવા જેવું હોય, અંદર ત્યાં બોડી જઈને મૂકે, ખાંધિયાઓ કહેવાય એ લોકો જઈને મૂકે, બધા નોર્મલ માણસો ના જઈ શકે અને બીકોઝ ઓફ ધ રિલિજિયસ થિંગ્સ, અને પછી એ બોડી મૂકે અને પછી વિધિ કરીને, અને પછી જે વલ્ચર્સ હોય, વી બિલીવ ઇન નેચરલ વે, એટલે જે વલ્ચર્સ હોય એ વલ્ચર્સ આવીને અમારા બોડીને ખાય. એટલે વોટ વોઝ ધ લોજિક બિહાઇન્ડ ઇટ, મોટો બિહાઇન્ડ ઇટ એ હતો કે આફ્ટર અવર ડેથ ઓલસો અમારું બોડી કોઈને કામ લાગે, એટલે વી બિલીવ કે આપણે ધીસ ઇઝ અવર, એટલે એ પ્રથાની અમારી રીત છે અને વી બિલીવ ઇન ધેટ ટ્રેડિશન અને વી વોન્ટ ટુ પ્રિઝર્વ ધેટ ટ્રેડિશન. ભલે અત્યારે એક ચેલેન્જ અમારા માટે થઈ છે કે વલ્ચર્સ ઓછા થઈ ગયા છે બીકોઝ ઓફ ધીસ ક્લાઇમેટિક રીઝન્સ એન્ડ એવરીબડી નોઝ ધ રીઝન, બટ હજી બી અમે એ પર સ્ટેન્ડ સ્ટીલ કરીએ છીએ કે અગર વલ્ચર્સ ઓછા છે તો આપણે વલ્ચર ફાર્મ કરીએ, વલ્ચર બ્રીડિંગ કરીએ, વી સી ટુ ઇટ કે વી પુટ ઇન મોર વલ્ચર્સ, બટ અમારા જે ટ્રેડિશનલ પ્રેક્ટિસ છે વી આર સ્ટીલ હોલ્ડિંગ ઓન ટુ દેટ કે વી શુડ, અવર બોડી શુડ ગેટ ડીકમ્પોઝ એન્ડ બી યુઝફુલ નેચરલી.